રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં સારો વરસાદ છે. ગોંડલના દેરડી સહિતના આસપાસના વિસ્તારો વરસાદ છે. ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ છે. ધોધમાર વરસાદથી વાતાવરણ ઠંડક છે. સતત વરસાદના કારણે ખેડૂતોમાં હરખની હેલી પણ છે. તો એક તરફ બફારો છે, બીજી તરફ ગોંડલ પંથકમાં સારો વરસાદ છે. ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ છે. ભારે ગરમી બાદ આખરે આ રાહત મળી છે. જયેશ પૂજાણી ગોંડલથી જોડાયા છે. જયેશ, ગોંડલમાં આજે વહેલી સવારથી સારો વરસાદ છે, કેટલો વરસાદ? ચોક્કસથી વાત કરીએ તો ઘણા સમયથી વરસાદે રાજોડ ગોંડલ શહેર તેમજ પંથકમાં વરસાદ વરસવાનું શરૂ થયું છે. લોકો અસહ્ય ગરમી અને બપોરા વચ્ચે રાહત મેળવી છે, ત્યારે આજ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ખાસ કરીને વાત કરીએ તો ગોંડલ શહેરમાં ધોધમાર વરસતા લોકો ખુશ થયા છે. ત્યારે ખાસ કરીને ગોંડલના પંથકની વાત કરીએ તો દેરડી, વિંજીવડ, હરમતાળા, જીઆઈડીસી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે. હાલ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. અંદાજિત 1.5 કલાકમાં 1-થી 2 ઇંચ જેવો વરસાદ વરસી ગયો છે. ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ધોધમાર વરસાદને લીધે ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે. જી બિલકુલ બિલકુલ, આભાર જયેશ. તો આખરે ગોંડલ પંથકમાં સારો વરસાદ, ન માત્ર ગોંડલ, સૌરાષ્ટ્રમાં અમરેલી કહો કે રાજકોટનું જેતપુર કહો, અમરેલીમાં ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ છે. તો ગોંડલના દ્રશ્યો, ત્યાર પછી આગળ વધીએ. રાજકોટમાં જેતપુર પંથકમાં પણ સારો વરસાદ છે. જેતપુરમાં ગાજવીજ સાથે ઝરમર વરસાદ છે. જામ કનુડામાં પણ ધીમી ધારે વરસાદ છે. પીઠળિયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન પણ થયેલું છે. તો ભારે ઉકળાટ બાદ આ વરસાદ ઠંડક લઈને આવ્યું છે, કારણ કે અસહ્ય ઉકળાટ છે, બફારો છે. આવી પરિસ્થિતિની વચ્ચે જે વરસાદ પડ્યો છે, ખેડૂતો પણ આશા રાખે કે વરસાદ આવે, અને આવ્યો છે, સારો વરસાદ આવ્યો છે. તો આપ જોઈ શકો છો ખેતરો પણ પાણી પાણી થઈ રહ્યા છે. આ એક સારા સંકેત છે, કારણ કે વરસાદ છેલ્લા 5-6 દિવસથી નહોતો,